नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, લોકડાઉનના ચોથા તબક્કા હેઠળ આપણે સૌ હવે આવી પહોંચ્યા છે. વૈશ્વિક મહામારી કોરોના સામે જંગ અત્યારે દેશભરમાં લોકો ઘરમાં રહીને લડી રહ્યા છે. એકંદરે એક અદ્રશ્ય શત્રુનો સામનો આપણે 60 દિવસ કરતાં પણ વધારે સમય ગાળાથી લોકો ઘરમાં બંધ છે અને હવે ધીરે ધીરે જે નવા રંગરૂપમાં લોકડાઉનનો આ ચોથો તબક્કો જાહેર કરાયો હતો તે સંદર્ભમાં તમામ રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ રીતે પોતાના રાજ્યમાં છૂટછાટ આપવામાં આવશે. પણ સૌથી મોટો મુદ્દો જો ગુજરાત રાજ્યમાંથી સામે આવ્યો હોય, ગુજરાત રાજ્યના મોટા મહાનગરોમાંથી સામે આવ્યો હોય, તો તે છે શ્રમિકોની વતન વાપસી. શ્રમિકોની વતન વાપસી માટે કેન્દ્રની ગાઈડલાઇન્સ બાદ રાજ્ય સરકારો દ્વારા પણ તમામ જે નિવેદનો કરવામાં આવ્યા અને જે રીતની સગવડો ઊભી કરવામાં આવી, પણ તેમ છતાં શ્રમિકો અધીરા બની રહ્યા છે. તેમની પાસે ખોટી ઇન્ફોર્મેશન આવી રહી છે કે ટ્રેનો રદ થઈ. તે મામલે આપણે જોયું કે રાજકોટમાં જે રીતે શ્રમિકો મોટી સંખ્યા ઉપર રસ્તા ઉપર ઉતરી આવ્યા, તેઓએ ધીરજ ઘૂંટાડતા પોતે કાયદો હાથમાં લેવાનું કામ કર્યું અને તે જ રીતે પોલીસ પર પથ્થરમારો થયો, પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ થયું. તો શું આ મામલે પોલીસ દ્વારા શાંતિથી સમજાવટથી આ મુદ્દો પાર પાડવામાં આવ્યો નહોતો, અથવા તો પછી એક ટોળાને કારણે મોટી સંખ્યામાં શ્રમિકોએ પોલીસનું દમન ગુજારવા પર અત્યારની આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું? રાજકોટ, આ પહેલા આપણે સુરતમાં પણ જોયું છે કે મોટી સંખ્યામાં ટીયર ગેસના સેલ છોડવા પડે છે પોલીસને જ્યારે શ્રમિકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવે છે. સુરત બાદ રાજકોટ, રાજકોટ બાદ અમદાવાદ, મુદ્દાઓ શમી નથી રહ્યા. શ્રમિકો પોતે ધીરજ ઘૂંટાડી રહ્યા છે. એકંદરે જે રીતે સૌ કોઈ જાણે છે કે ગુજરાત અથવા તો દેશ ઉજળું છે, તો આ શ્રમિકોને કારણે બોઈલર ચાલુ કરવાનું હોય કે કોઈ પણ ટેકનિકલ કારણમાં આ જ શ્રમિક વર્ગ છે કે જે ધંધા રોજગારને ઉપર લાવે છે. કોઈ પણ એસી કેબિનમાં બેસનારો વ્યક્તિ ટેકનિકલી પોતે એફર્ટ્સ નહીં કરે, પોતે શ્રમિક કોઈ પણ પ્રકારનું એવું કાર્યમાં નહીં જોતરાય, તેના માટે શ્રમિકોની જરૂર પડે છે. તો આ શ્રમિકોને કારણે ગુજરાત હરિયાળું છે, દેશ હરિયાળું છે. તો તેમને ગુજરાત રાજ્યમાં આપણે સાચવી નથી શક્યા, સૌથી પહેલો મુદ્દો. આપણે તેમને બે ટંકનું ભોજન નથી આપી શક્યા, બીજો મુદ્દો. અને ત્રીજો મુદ્દો એ આવે છે કે જ્યારે પોતાને રાજ્ય તરફ, પોતાના ઘર તરફ પ્રસ્થાન કરવું છે આ શ્રમિકોને, તો તેમને પ્રસ્થાન કરવામાં ક્યાં ઉણપ રહી રહી છે, ક્યાં ખૂટ પડી રહી છે? હજી પણ એવા શ્રમિકો છે કે જેઓ અટવાયેલા છે ગુજરાત રાજ્યમાં અને તેઓએ પોતાના માદરે વતન જવા માટે રજૂઆતો કરી છે. આ રજૂઆતો મામલે રાજ્ય સરકાર દ્વારા પણ એકંદરે કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસેથી ભાડું નહીં વસૂલવામાં આવે. કોંગ્રેસ દ્વારા કહેવાઈ રહ્યું છે કે ભાડું અમારા તરફથી ચૂકવાશે. તેમ છતાં શ્રમિકોની ધીરજ ખૂટી રહી છે અને હવે કાયદો હાથમાં લેવાનો આ સામે આવી રહ્યા છે મુદ્દાઓ. તે સંદર્ભમાં સૂકા ભેગું લીલું જો એક ટોળાએ દમન કર્યું હોય, તો તેની સાથે સાથે મોટી સંખ્યામાં શ્રમિકોની ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશનોમાં લાદવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતોની ચર્ચા કરવી જરૂરી છે કે શ્રમિકોની હવે ધીરજ ખૂટી છે. આ સંદર્ભે ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર ઉપસ્થિત થયા છે રાજકીય વિશ્લેષક એવા યોગેશ ચુડકર, પ્રશાંત ગઢવી જેઓ પણ રાજકીય વિશ્લેષક છે, ભારતીય જનતા પાર્ટીમાંથી જયેશ વ્યાસ જોડાયા છે અને કોંગ્રેસમાંથી સંતોષસિંહ જોડાયા છે. આપ ચારેયનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ આ રાજકીય ઘમાસાણ જે સર્જાયું છે તે સંદર્ભમાં ચર્ચા કરીએ તે પહેલાં યોગેશજી, આપની પાસેથી જાણીશું કે પરપ્રાંતીય અને શ્રમિકોના મુદ્દે ક્યાંક રાજકારણ થઈ રહ્યું છે કે કેમ? કારણ કે અત્યારની જે પરિસ્થિતિ સામે આવી રહી છે કે જેટલા પણ શ્રમિકોને આપણે વતન મોકલી દીધા છે, હવે તેઓનો મુદ્દો નથી, હવે એવા શ્રમિકોનો મુદ્દો છે કે જેઓને હજી પણ વતન જવા માટેની કોઈ વ્યવસ્થા થઈ નથી. શું કહેશો આપ? તમે જે અત્યારે વર્ણન કર્યું એમાંથી એક વાત ફલિત થાય છે કે આખા ગુજરાતમાં આ શ્રમિકો જુદા જુદા જગ્યાઓએ ફેલાયેલા છે અને આના માટેની કોઈ ગણતરી થઈ નથી. કારણ કે અસંગઠિત શ્રમિકો છે. ગુજરાતમાં કેટલા આવા શ્રમિકો પરપ્રાંતના છે? ફક્ત સુરતની વાત કરીએ તો એવો એક આંકડો આવે છે કે સુરતમાં 6-8 લાખ પરપ્રાંતી શ્રમિકો છે. હવે આ બાબતે સરકારને, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કલેક્ટર, કોઈને આઈડિયા નથી કે કેટલા શ્રમિકો અહીંયા છે જે તે ઇન્ડસ્ટ્રીમાં કાં તો ડાયરેક્ટ કામ કરે છે કાં તો કોન્ટ્રાક્ટ મારફતે કામ કરે છે. અને જે તે કોન્ટ્રાક્ટરો જે છે એ તો માત્ર માણસો સપ્લાય કરવાનું, વચ્ચેથી કમિશન લેવાનું એટલું જ કામ કરે છે. આ શ્રમિકોની બાબતમાં એ લોકો કોઈ ધ્યાન આપતા નથી. અને જે કંપનીએ કે ફેક્ટરી આમને કામે રાખ્યા છે
એમ સમજે છે કે આ અમારી જવાબદારી નથી, આ કોન્ટ્રાક્ટરની જવાબદારી. હવે જયારે લોકડાઉન શરૂ થયું પહેલી વાર, ત્યારે ન તો કેન્દ્રને ખ્યાલ હતો કે ન રાજ્યને ખ્યાલ હતો કે આ શ્રમિકોની શું પરિસ્થિતિ થશે લોકડાઉનને કારણે. જુદી જુદી ફેક્ટરીઓ, ઉદ્યોગ ધંધાઓ બધા બંધ થઈ ગયા, એટલે આવા જે શ્રમિકો છે એ લોકોએ એમને છે તે કામ મળવાનું મુશ્કેલ થયું. કદાચ માર્ચ મહિનામાં કામ કર્યું એટલે એપ્રિલના પહેલા અઠવાડિયામાં એમને પગાર મળ્યો છે. સરકાર તો એમ જ કહે કે ભાઈ તમારે પગાર આપવાનો આ લોકડાઉન દરમિયાન, પણ એ લોકો પગાર પત્રક પર છે ખરા? કોણ પગાર પત્રક પર છે અને કોને પગાર આપવાનો? અને આજે એક હમણાં જ આપના ચેનલ મારફતે મને જાણવા મળ્યું કે મહેસાણામાં હિટાચી નામની કંપની, એને છેલ્લા 3 મહિનાથી પગાર નથી આપ્યો. એટલે લોકડાઉન શરૂ થાય એ પહેલાની આ વાત છે. એટલે આવા જે શ્રમિકો છે જેમને પગાર મળતો નથી. હવે બીજી બાજુ સરકાર એવા સરસ અહેવાલો વહેતા કરે છે કે અમે તો દરેકને ખાવાનું પૂરું પાડીએ છીએ, ફૂડ પેકેટો પૂરા પાડીએ છીએ, અનાજના કીટો પૂરા પાડીએ છીએ. પણ કેટલા લોકોને તમે પૂરા પાડ્યા? મારા હિસાબે 100 માંથી 40 જણા સુધી આ બધું પહોંચતું હશે. શરૂમાં સેવાભાવી સંગઠનો જે હતા અથવા તો એનજીઓ હતા, એ બધાએ ઉત્સાહપૂર્વક પૂરી શાક વહેંચવા માંડ્યા, કોઈ બીજું બધું વહેંચવા માંડ્યું, એ પણ થોડી વખતમાં હાંફી ગયા. એટલે આ શ્રમિકો સુધી નથી તો પૈસા પહોંચતા, નથી ખાવાનું પહોંચતું. એક બાજુ દુકાનો બંધ હોય, એક બાજુ એમની પાસે પૈસા ના હોય, ત્યારે એમની શું સ્થિતિ થાય એવો વિચાર કોઈએ કર્યો નથી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે જણા એકબીજા ઉપર આક્ષેપો કરે કે મુંબઈમાં જે ભેગા થયા શ્રમિકો એમાં કોંગ્રેસ વાળાએ આમ કર્યું, રાજકોટમાં ગઈકાલે જે બનાવ બન્યો એમાં કોંગ્રેસ વાળાએ ઉશ્કેર્યા. અને અરે ભાઈ, કોઈ કોઈને ઉશ્કેરતા નથી, કોણ ઉશ્કેરે છે હું તમને કહું, એમને પેટની ભૂખ ઉશ્કેરે છે. અને એ લોકોએ કાયદો હાથમાં ના લેવો જોઈએ, પથ્થરમારો ના કરવો જોઈએ, એ બહુ જ સાચી વાત છે. પણ હવે જયારે એમને પોતાના વતન જવું છે ત્યારે આપણે ટ્રેનોની વ્યવસ્થા કરી. હવે આ વાત જયારે લોકડાઉન શરૂ થયું ત્યારે વિચારી હોત કે ભાઈ આ શ્રમિકો જાય ક્યાં, તો એ વાત કદાચ વહેલી ઉકલી હોત. એ વખતે કોરોનાનો સંક્રમણ ઓછું હોત. અત્યારે જે ટ્રેનો મારફત ઉત્તર પ્રદેશ કે ઓરિસ્સા જે મોકલવામાં આવ્યા, એ લોકો ત્યાં જઈને સંક્રમણ વધારે ફેલાવે છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જે ગયા રત્ન કલાકારો, અમરેલી જે કોરોના મુક્ત હતો એમાં પણ અત્યારે બધા કેસો આવ્યા. એટલે આ જે મોડું થયું એ મોટા મોટી વાત છે. અને તમે ટ્રેનો મારફત કેટલા લોકોને મોકલો છો? પણ યોગેશભાઈ, આપને એવું નથી લાગતું કે સૌથી મોટો મુદ્દો એ છે કે શ્રમિકોને આપણે રાજ્યમાં જ સાચવી કેમ ન શક્યા, આપણે તેમની ભૂખ કેમ ન સંતોષાવી શક્યા? સૌથી મોટો મુદ્દો એ છે ને, એ સવાલ મારો જયેશભાઈ આપને રહેશે કે જે શ્રમિકો અત્યારે ભૂખના માર્યા રસ્તા ઉપર આવી જાય છે, ઉશ્કેરાઈ જાય છે, કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરે છે. માની લઈએ કે એવા 10-15 લોકોનું એક ટોળું હશે, પણ જે રીતે મેં અગાઉ પણ કીધું તેમ કે સુક્કા ભેગું લીલું જ્યારે પોલીસના દંડા પડે છે ત્યારે તેઓ એ નથી જોતા કે આ વ્યક્તિએ મને પથ્થર માર્યો છે તો હું ફક્ત આ જ વ્યક્તિ પર લાઠીચાર્જ કરીશ. પોલીસ દ્વારા જે સામૂહિક એક્શન લેવામાં આવે છે ને, તે સંદર્ભમાં તમામ ટોળાને અંદર કરવામાં આવે છે, તમામ ટોળાને પૂરી દેવામાં આવે છે. અને જે રીતનો કાયદો હાથમાં લેવાનું આ શ્રમિકોએ કૃત્ય કર્યું છે તેને આપણે સખત શબ્દોમાં વખોડીશું, પણ તેની પાછળના કારણો પણ જાણવાની જરૂર છે. અને તે કારણો એ હોઈ શકે કે આ શ્રમિકોને જે ખોટી અફવાઓ મળે છે કે ટ્રેનો રદ થઈ ગઈ છે તે માટે તેઓ રસ્તા ઉપર આવી જાય છે, તેઓને ખાવાનું નથી મળતું તે માટે તેઓ રસ્તા ઉપર આવી જાય છે, કારણો ઘણા બધા છે. જયેશભાઈ શું કહેશો? નતાશા, બધા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપીશ, મને યોગ્ય સમય આપવામાં આવે. પહેલી વાત તો લોકડાઉન જ્યારે શરૂ થયું એ વખતમાં ગુજરાતમાં ની વાત આપણે કરતા પહેલા સમગ્ર ભારતની અંદર કુલ સંક્રમિત કેસોની સંખ્યા 5 લાખથી કરીને 30 લાખ સુધી થશે એવી ભારતની અગત્યના સાયન્સ રિસર્ચિસ, જવાહરલાલ નેહરુ સાયન્સ એન્ડ રિસર્ચ, બેંગ્લોરનું ઇન્ડિયન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, IIT બોમ્બે, આ બધી સંસ્થાઓ એક રિસર્ચ કર્યું અન્ય દેશોમાં પરિસ્થિતિ, અને આપણા દેશોમાં તો આનાથી પણ વધી શકે છે. ઓછામાં ઓછી એ લોકોએ સંખ્યા જે મૃત્યુની બતાવવામાં આવી હતી એ અત્યાર સુધીની મિનિમમ, આ મિનિમમ કહું છું, 35,000 હતી, એની જગ્યાએ આપણે અત્યારે 3,000 મૃત્યુ દર રહ્યો છે. લોકડાઉનના આપણને પરિણામો મળ્યા છે. આપણે માત્ર ખંડ ખંડમાં અલગ અલગ વિભાજિત કરવાની જે વાત હોય છે એ રીતે વાત કરવાની બદલે સમગ્રતયા આ વિષયને આપણે જોવો પડશે. બોલવા માટે બહુ સરળ લાગે,
કે આમ કરવું જોઈએ, પહેલેથી ટ્રેનો મૂકી દેવી હતી, પહેલાથી શ્રમિકોને જવા દેવા હતા, આ બધું બોલવા માટે ડિબેટની અંદર મુદ્દાઓ માટે જરાક આપણે કહેવા માટે સરસ વાત લાગે અને એમાં કઈ વાંધો ન હોય કોઈને બોલે. પરંતુ આ સંપૂર્ણપણે અભ્યાસ કર્યા બાદ કરવામાં આવ્યું છે અને તેના સારા ફળો ભારત દેશને મળ્યા છે. વાત રહી ગુજરાતની, તો ગુજરાતની અંદરથી 450 થી વધુ ટ્રેનો દ્વારા 6 લાખથી વધુ પેસેન્જરો અને અન્ય રીતે પણ પેસેન્જરો એટલે કે શ્રમિકો એ ગુજરાતની બહાર ગયા છે. એમાં જરાક આડ વાત નાનકડી કરી લઉં કે જે રૂદાલીઓ જે ગુજરાતની આપણી રૂદાલી હોય છે કે કોઈ પણ વાતમાં રડે, કોઈ પણ વાતમાં એને ગમે તે કરો, તમે આ વર્ગનું કરો તો આનું કરે, આનું કરો તો આનું કરે, બધાનું કરો તો એમ કે કરે રે તિજોરી ખાલી થઈ જશે, આમ નતું કરવા જેવું, એ આખો વર્ગ છે કે જે માત્ર એસીમાં બેસીને વાતો કરનારો વર્ગ છે. તો એના માટે એક વાત કરી દઉં કે આજે 6 લાખ શ્રમિકો ગયા છે અને બીજા અનેક શ્રમિકો અહીંયા છે, એવું જે આપણે ચર્ચા કરીએ છીએ, એ ગુજરાતની જે બેરોજગારીની ચર્ચા કરતા હતા ને વિધાનસભાની ચૂંટણી વખતે કે લોકસભાની ચૂંટણી વખતે, એનો પણ એક લપડાપૂર્ણ જવાબ આ એક એની સાથે આપેલો છે. મારે અત્યારે એની ચર્ચા નથી કરી, પરંતુ કઈ રીતે કોંગ્રેસ જૂઠાણા ફેલાવે છે એની ચર્ચા કરવી છે. બીજી વાત, જ્યાં સુધી શ્રમિકોની વાત કરી તો ગુજરાતની અંદર મારા બધા જ મિત્રોનું કહેવા માંગીશ કે ઉત્તમ વ્યવસ્થા થઈ છે. અમે દરેક કારખાનાઓથી માંડીને બધી જગ્યાએ વ્યવસ્થામાં છું. હું મને પણ ક્યાંક સંકલનની જવાબદારી સોંપવામાં આવી, સંકલન કરતા રહીએ છીએ. અને વાત રહી જમવાની કે એમાં શ્રમિકો માટે ઉત્તમ વ્યવસ્થા આ ગુજરાતમાં કરવામાં આવી છે. તેમને એપીએલ કાર્ડ ધારકોને પણ આપણે અનાજ આપવાની વાત કરી છે અને એ લોકોને અનાજ પહોંચ્યું છે. એટલે આ ચર્ચા એટલા માટે ચર્ચા કરી છે કે એકાદ કેસની વાત કરીને આપણે જણે વાતો કરતા હોઈએ. હા, એટલું ચોક્કસ કે છે, કોઈને પણ ઘરે જવાનું મન થાય. આ માત્ર રાજકારણની વાત નથી, સમાજકારણની વાત છે, કોઈને પણ થાય. આજે નતાશા તમે પણ દાખલા તરીકે કલકત્તામાં ફસાઈ ગયા હો, કે હું કદાચ દાખલા તરીકે દિલ્હીમાં ફસાઈ ગયું તો મને થાય કે મારે અહીંયા આવવું પડે. પરંતુ એને સાથે સાથે આપણે સમગ્ર દેશની વાત કરવામાં મહત્વનું ત્યારે હતું, કારણ કે લોકો આપણે આત્મકેન્દ્રની વાત નથી કરતી, અર્થનીતિની વાત કરતા પહેલા આપણે માનવ કેન્દ્રની વાત કરી હતી કે ઓછામાં ઓછું મૃત્યુ કેમ થાય અને તેની અંદર આપણે ભારત સમગ્ર આપણે જયારે દુનિયાની વાત કરીએ તો 104મો આપણો ક્રમાંક છે. બીજા અન્ય દેશોમાં યુએસ જેવા દેશો પણ 270 મૃત્યુદર છે 10 લાખે, જયારે આપણો મૃત્યુદર ભારતમાં 1.7 છે. આ એક સમજવા જેવો મુદ્દો છે. બીજી વાત રહી કે ગુજરાતમાં આપણે બે મુદ્દા ગઈકાલના અખબારમાં, પરમ દિવસના અખબારમાં અને આજના અખબારનો હું દિવ્ય ભાસ્કરના એક પ્રૂફ સાથે વાત તમને કરવા માંગુ છું કે ગુજરાતમાંથી અમદાવાદમાંથી ટ્રેન બેસનારો પરિવાર એ નીચે બેસી ગુજરાતની ભૂમિને વંદન કરે છે. રાયબરેલીના વતની એ ત્યાં પાછા જતા વખતે એમ કહે છે કે અમે જરૂરથી અહીંયા પાછા આવીશું, કારણ કે ગુજરાતે જ અમને બધું આપ્યું છે. નંબર એક. નંબર બે, આજે જ આજના સમાચાર પત્રમાં અહેવાલ છે કે નવસારીમાં 200 લોકોએ પોતે શ્રમિકોએ પાછા જવાનું માંડી વાળ્યું અને એમ કીધું કે હવે ધીમે ધીમે પરિસ્થિતિ થાળી પડે છે. એને નક્કી થઈ ગયું હતું શ્રમિકોએ એની પૂરી વ્યવસ્થા થઈ ગઈ ટ્રેનમાં અને કેન્સલ કર્યું કે અમે હવે એટલા માટે નથી જવા માંગતા કે હવે ગુજરાતમાં પરિસ્થિતિ સ્થાળે પડી જાય તો હવે જો કામ ચાલુ થતું હોય તો અમારે ક્યાંય જવાનું રહેતું નથી. ઓકે, હવે જયેશભાઈ આપે ઘણા બધા મુદ્દા મૂક્યા, માફ કરશો હું તમને અટકાવું છું. જયેશભાઈ એક સેકન્ડ હું તમને અટકાવું છું, કારણ કે પેનલ ઉપર 4 લોકો છે, આપણે ચારેયને સાંભળવા છે, તમામને આપણે સમય ઇક્વલી આપીશું. અને આપ 21 લાખ સામે જે 200 લોકોની વાત કરો છો તે હાલ મને નથી લાગ્યું કે યોગ્ય છે આ પેનલ ઉપર. બીજી વસ્તુ આપે સમાજકારણની કહી, સામે રાજસ્થાનની અંદરથી ટ્રેનની વ્યવસ્થા કરવામાં નથી આવતી, રાજસ્થાનની અંદર બસમાંથી બેસેલા પેસેન્જરને ટ્રકમાં. જયેશભાઈ આપણે અમદાવાદ, સુરત, રાજકોટ, આપણે ગુજરાતની વાત કરીએ છે, રાજસ્થાનની વાત નથી કરી રહ્યા આપણે. ટ્રકને અકસ્માત થાય ત્યારેનો જવાબ આપે સોનિયા ગાંધી? આ પ્રકારની પ્રકૃતિને પ્રવૃત્તિ જે કરવામાં આવે છે, એટલે હું ચોક્કસપણે કહીશ કે ધૃતરાષ્ટ્ર કોંગ્રેસને એટલું કહીશ કે આ બધી પ્રવૃત્તિઓ ગુજરાતમાં વિભાજનકારી કરવાની બંધ કરો. હું સીધો આક્ષેપ કરું છું કે આ બધા શ્રમિકોને ઉશ્કેરવા પાછળ કોંગ્રેસના તંતુઓ છે અને જરૂરથી. બિલકુલ, તો જો અત્યારે આ પેનલ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહી રહ્યા છે કે ઉત્તમ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે શ્રમિકોને માદરે વતન પરત મોકલવાની, સંતોષસિંહ જો આટલી જ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હોત તો જે ઘટના રાજકોટમાં બની, જે ઘટના સુરતમાં બની હતી, જે ઘટના અમદાવાદમાં બની છે, આ ઘટના ન બની હોત. શું કહેશો આપ કોંગ્રેસ નેતા તરીકે? સૌથી પહેલી હું મારી વાતની શરૂઆત કરું જવાબદાર વિપક્ષની. આપ બેઠેલા તમામ પેનલિસ્ટો મારી એક વાત સાથે તો 100% સહમત થશો તેવી મને આશા છે કે હાલ જે આ મહામારી ચાલી રહી છે દેશમાં, આપણે એના ઊંડાણમાં ચર્ચામાં નથી જવું કે આ વિદેશી બીમારી એરપોર્ટ થઈને આપણા દેશમાં ઘુસાડવા માટે કોને જવાબદાર ગણવો એના ઊંડાણમાં આપણે નથી જવું.
કારણ કે એવા આરોપોમાં ખોટા આરોપોમાં કોંગ્રેસ ક્યારેય માનતી નથી. જવાબદાર વિપક્ષની વાત કરી તો તમે પોતે એક ક્ષણ માટે પણ વિચાર કરો કે જો અત્યારે આપણા આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ જો પીએમ પદ ઉપર બેઠા હોત અને જો મજદૂરોની આ દશા હોત તો આ ભારત ભારતીય જનતા પાર્ટીએ આ દેશની અને સરકારની શું હાલત કરી હોત આ સિચ્યુએશન હોવા છતાંય એ આપણે બધા કલ્પના કરી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે શ્રમિકો શા માટે આવો વ્યવહાર કરે છે. એક બાજુ તો જયેશભાઈ કહે છે કે એક બે નાના મોટા ઉદાહરણ લઈને આપણે દરેક ઉપર એ વસ્તુ એપ્લાય ના કરી શકીએ, અને પોતાની જ વાતનું જયેશભાઈએ બે મિનિટમાં ખંડન કરી નાખ્યું એક બે ઉદાહરણ આપીને કે પેલો એક શ્રમિક ત્યાં આગળ પેલો ગુજરાતની ભૂમિને રેલવે પ્લેટફોર્મ પર વંદન કરતો હતો અને 200 જણા નહીં. અરે લાખો લોકો જયારે શ્રમિકો હિજરત કરી રહ્યા છે ત્યારે તમે એક બે ઉદાહરણ તમે ટાંકી શકો છો. શ્રમિકો દ્વારા એક બે ઉદાહરણમાં જ્યાં કાયદા તોડવામાં આવ્યો કે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, હાલાકે કોંગ્રેસ ક્યારે એવું નથી ઈચ્છતી કે કોઈ પણ શ્રમિક કે કોઈ પણ વર્ગ કોઈ પણ પરિસ્થિતિમાં કાયદો તોડે, પણ છતાંય સંતોષભાઈ તમે ઈચ્છતા નથી, તમે કરી રહ્યા છો, તમે આ કરી રહ્યા છો. સંતોષભાઈ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી જયેશભાઈ, આ તકે હું આપને મહેરબાની કરીને અટકાવું છું. જ્યારે આપનું નિવેદન ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના નેતાએ વચ્ચે નહોતું બોલ્યું, હવે જ્યારે તેઓ નિવેદન કરી રહ્યા છે ત્યારે હું આપને અનુરોધ કરું છું કે આપણે તેમને પહેલા શાંતિથી સાંભળી લઈએ. આપને પણ હું સમય આપીશ. પત્રકારો ગઈકાલે પત્રકારોના ઉપર હુમલો કર્યો, ગઈકાલે પત્રકારો પર હુમલો કર્યો, અહેમદ પટેલ આપણે પહેલા સાંભળી લઈએ કે સંતોષજી શું કહે છે. જ્યારે તેઓ જ્યારે આપ નિવેદન કરી રહ્યા હતા ત્યારે તેઓએ વચ્ચે નહોતું બોલ્યું. યોગેશ સર હું એ જ કહેવા માંગુ છું કે શ્રમિકોએ આવા એક બે બનાવ બન્યા એની પાછળના કારણો સરકારે વિચારવા જોઈએ. કારણ કે શ્રમિકો 50 દિવસ થી ભૂખ્યા છે. વિપક્ષે શા માટે કોઈ પહેલ ના કરી શ્રમિકોની વહોરે આવવા માટે? તમે ખોટો આક્ષેપ કેવી રીતે કરો છો? 50 દિવસ થી શ્રમિકો ક્યાં ભૂખ્યા છે? આક્ષેપ નથી કરી રહ્યા તમે. આક્ષેપો કરો, અનાજની બધી વ્યવસ્થા કરવામાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત અગ્રેસર છે, દંડા ખાય છે. એ તમારી તમારી દંડા ખાઈ રહ્યા છે હાલ. ઉશ્કેરણી કરવાનું બંધ કરો. એન્કર જેને સમય આપે એ બોલે, બાકીના ઉશ્કેરણી કરવાનું બંધ. નતાશાબેન તમે જયેશભાઈને કંટ્રોલ કરી શકો પ્લીઝ? સંતોષજી, જયેશભાઈ અને સંતોષજી, આપણે ટેકનિકલ માધ્યમે જોડાયા છે. ડિજિટલી જયારે એક જણ બોલતું હોય ત્યારે બીજાનો અવાજ પણ ઓનેર નથી જતો, એટલે હું આપને મહેરબાની કરીને કહી રહી છું, આપણે જયારે ટેકનિકલ માધ્યમે જોડાયા છે ત્યારે આપણે બધાને સરખો ન્યાય આપી રાજકારણમાં ન પડીએ. પક્ષાપક્ષીની વાત આપની રીતે મૂકી શકો છો, પણ હવે આ સંદર્ભે મારો સવાલ પ્રશાંત ગઢવીને રહેશે કે ધંધા રોજગાર નહીં મળતા ભૂખથી ઉશ્કેરાઈ રહ્યા છે શ્રમિકો. એકંદરે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહી રહ્યા છે કે જે સંદર્ભમાં શ્રમિકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી, કોંગ્રેસ દ્વારા ફરી વળતો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યો છે. આ તકે આપ શું કહેશો? જો ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હોત પ્રશાંતભાઈ, તો સુરત, રાજકોટ અને અમદાવાદમાં શ્રમિકોએ આવા પગલા ન ભરવા પડ્યા હોત, કાયદો હાથમાં ન લેવો પડ્યો હોત, શ્રમિકોએ હિજરત કરીને ચાલતા પોતાના વતન તરફ ન જવું પડ્યું હોત? નતાશા, રૂટીન ડેઝમાં જો તમે જુઓ ને તો વર્ષમાં આ શ્રમિકો હાર્ડલી 2 વાર પોતાના વતનમાં જતા હોય છે. એક થોડા ઘણા અંશે હોળીમાં, થોડા ઘણા અંશે, અમુક વર્ગ તો અહીંયા હાજર રહેતો હશે, હોળીમાં જાય છે, બીજો વર્ગ દિવાળીમાં જાય છે. એ સિવાય આ 12 મહિનામાંથી 10 થી 11 મહિના આ શ્રમિકોને જવાની ઈચ્છા થતી નથી. તો અત્યારે એવું શું થઈ ગયું આ 50 દિવસમાં? કારણ કે આ તો રૂટીન ડેઝ જ હતા, ખાલી ઘરમાં રહેવાનું હતું એ લોકોને પણ. તો એવું શું થઈ ગયું કે એમને એમનું વતન યાદ આવ્યું? એટલે ક્યાંક અહીંયા એવી કોઈ ખોટ સર્જાઈ, ક્યાંક એમને પૈસા મળવાના બંધ થયા? આપણે સમજી શકીએ છીએ કે ધંધા રોજગાર નહોતા, તો આ તો બધા રોજ કમાઈ રોજ ખાવા વાળા હતા. તો એમના શેઠિયાઓ, આપણે કહી શકીએ સો કોલ્ડ શેઠિયા, કોન્ટ્રાક્ટર, ફેક્ટરી વાળા, તો સરકારે એમની ઉપર એવું કયું દબાણ લાયા કે એમને એમનો પગાર ચાલુ રહે અથવા તો રોજગારના પૈસા મળી રહે. હવે માનો કે પૈસા નથી મળતા લોકડાઉનના હિસાબે, તો તંત્ર તરફથી એમને શું ખાવા પીવાની સગવડ પહોંચી?
અને આ જે એક 40 દિવસે નું ફ્રસ્ટ્રેશન બહાર આવ્યું અને લગભગ 45મા દિવસથી એ લોકો તો પહેલા દિવસથી ચાલતા વતન જતા હતા, કારણ કે આપણે ઇનિશિયલ પહેલા 7-10 દિવસમાં જ નીતિનભાઈનો બહુ સરસ વિડીયો આપણે જોયો હતો સચિવાલયની આસપાસનો, અને એમણે પ્રદીપસિંહને ફોન કર્યો હતો કે આ બધા શ્રમિકો ચાલતા ચાલતા જઈ રહ્યા છે, એટલે આવો સરસ વિડીયો આપણે બધા જોયો હતો. અને પછી સરકાર ક્યાં ઊણી ઉતરી કે કઈ એમને વસ્તુ વ્યવસ્થા ન પહોંચી શકી એટલા માટે ફ્રસ્ટ્રેશન બહાર આવ્યું અને એમણે હિજરત કરવાનું ચાલુ કર્યું ચાલતા ચાલતા, કારણ કે બીજી કોઈ વ્યવસ્થા હતી નહીં. એમાં શું છે, ઘણી બધી વસ્તુ અમુક વાર આવી પેન્ડેમિક સિચ્યુએશન ઘણું બધું શીખવે છે, એટલે સરકારને પણ આ પહેલી વાર શીખવાડ્યું કે ભાઈ આવી પરિસ્થિતિ થતી હોય ત્યારે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે. બાકી સ્પેશિયલ ટ્રેન માત્ર વેકેશનમાં હાઈ કોસ્ટમાં જ મૂકવામાં આવતી હોય છે, કે જે લોકો લક્ઝરિયસ ટૂર મારતા હોય છે એમના માટે હોય છે, શ્રમિકો માટે તો ક્યારે આવો શબ્દ આપણે સાંભળ્યો જ નહોતો. એટલે હવે જે કઈ થયું એ, અને બીજું કે 60 દિવસથી હું નતાશા તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવતા હશો, હું મારા પરિવારનું ગુજરાન ચલાવું છું તો મારા પરિવાર ઉપર ઉપકાર નથી કરતો. 60 દિવસથી કદાચ પગાર પણ નહીં આવતો હોય કે કોઈને ઇન્કમ પણ નહીં આવતી હોય તો હું ઉપકાર નથી કરતો, એમ આ શ્રમિકો સરકારનું એક અવિભાજ્ય અંગ છે, એટલે એમને સાચવવાની જવાબદારી સરકારની છે. એટલે આપણે સાંભળીએ કેટલાય ટાઈમથી સરકાર કહે અમે જ કરીએ, એટલે ક્યાંક મારી વિનંતી છે સરકારને કે સરકારની પ્રાથમિક જવાબદારીમાં આવે છે કે આવી પરિસ્થિતિમાં જે લોકો ઘરમાં બેઠા છે અને કરી ખાય છે કરે છે, જે નથી કરી શકતા એમના સુધી તંત્રએ પહોંચવાનું છે, કારણ કે આપણે ક્વોરન્ટાઈન કર્યાને અમે ફેસિલિટીઓ ઘણી આપી છે, એટલે એ કેવી રીતે આપી છે એ આપણે બધા જાણીએ છીએ. તો આવી પરિસ્થિતિમાં આ શ્રમિકોને આપણે સાચવી નથી શક્યા, એટલા માટે આ ફ્રસ્ટ્રેશન બહાર આવ્યું છે પહેલું. બીજું છે ને પ્રશાંતભાઈ, તમે જે કહી રહ્યા છો કે આવી પરિસ્થિતિમાં આપણે શ્રમિકોને સાચવી નથી શક્યા, એ આપણી હકીકત છે. બીજું મને એવું સ્પષ્ટપણે દેખાય છે કે અત્યારે જયારે બધું લોકડાઉન છે તો સરકાર પાસે વૈકલ્પિક વ્યવસ્થા બહુ બધી હતી, ઓપન ગ્રાઉન્ડ કે જેમાં કેમ્પ કરી એમને કેમ્પમાં આ શ્રમિકોને રાખીને ત્યાં એ કેમ્પમાં જ એમના માટે જમવાની વ્યવસ્થા થાય, જેમ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ કે નવરાત્રીમાં અંબાજીમાં લોકો. પ્રશાંતભાઈ, આજે IIM વસ્ત્રાપુર પાસે એ જ થયું કે જે કેમ્પોમાં શ્રમિકોને રાખવાની વ્યવસ્થા કરાઈ હતી ત્યાંથી જ આ શ્રમિકોનો હુમલો થયો છે. ઢસાથી કરીને, અમરેલીની બાજુમાંથી કરીને, રાજકોટમાં કર્યું, ત્યારે ઘણા બધા કેમ્પ છે. મિત્રો, હું એટલું ચોક્કસ કહીશ કે થોડા થયેલા કામો વિશે ધ્યાન આપે, ખાલી આમ શું કરવું જોઈએ એની સામે શું થયું છે એની મારી પાસે આંકડા છે. અમે કામ કરીએ છીએ. જયેશભાઈ, શું થયું છે એ તો આપણે સૌ જોઈ શકીએ છે, શું નથી થયું એ પણ દેખાય છે, એટલા માટે સવાલ ઉઠે છે. અને હવે મારો ટૂંકમાં સવાલ આપને એટલો જ હશે. જયેશભાઈ, એક મિનિટ મારો સવાલ સાંભળી લો, મારો સવાલ સાંભળી લો, ત્યારબાદ આપનો જવાબ આપજો. જયેશભાઈ, એક સેકન્ડ મારો સવાલ સાંભળી લો. જયેશભાઈ, એક સેકન્ડ જયેશભાઈ, તમે આટલું પર્સનલી નહીં લઈ લો. પ્રશાંતભાઈ નો કહેવાનો તાત્પર્ય શું હતો? કહેવાનો તાત્પર્ય એ હતો કે રાજ્યમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે. જયેશભાઈ, એક સેકન્ડ. ચોક્કસપણે કહીશ કે કામો કેટલા થાય છે, આટલા બધા જે કેમ્પો કરવામાં આવ્યા રેલી આપણે ગુજરાત ની વાત કરીએ ને, આકડા છે, માત્ર ને માત્ર આ ચર્ચા ન કરો. અને સંતોષભાઈ, હું આપ બંનેને ટૂંકમાં સવાલ પૂછવાની હતી, પણ હવે આપે ઘણો સમય લઈ લીધો છે, એક ઓવરઓલ વિશ્લેષણ જાણી લઈએ યોગેશભાઈ પાસેથી. યોગેશભાઈ, આપ બોલો. પ્રધાનમંત્રી જયેશભાઈ અને સંતોષજી, આપ ઘણો સમય લઈ રહ્યા છો. યોગેશભાઈ પાસેથી એક ઓવરઓલ ચર્ચાનું વિશ્લેષણ જાણી લઈએ કે ઉશ્કેરાઈને જે ટોળું રસ્તા ઉપર આવી જાય છે, આપણે અહીંયા પક્ષાપક્ષી કરવા માટે ઉપસ્થિત નથી થયા, જ્યારે કોઈ બાબતમાં સરકાર ઊણી ઉતરે છે ત્યારે તે બાબતને ઉજાગર કરવામાં આવશે, ચોક્કસ આવશે, તે બાબતને ધ્યાનમાં મૂકવામાં આવશે, તે બાબતને પ્રજા સમક્ષ પણ મૂકવામાં આવશે. પ્રજાએ પ્રજા માટે કરેલા સરકારના નિર્ણયો બિરદાવાય પણ છે, પણ જ્યાં ઊણી ઉતરે છે સરકાર તે બાબતે ઉજાગર કરવાનો પણ મુદ્દો ઉઠે છે. યોગેશભાઈ, ટૂંકમાં આપના મંતવ્યો જણાવો, ત્યારબાદ આ કાર્યક્રમની સમાપ્તિ.
સરકાર સારું કામ કરી રહી છે, પણ ક્યાંક જો ખામી હોય અને એ અમે જો ધ્યાન દોરીએ, હું ન તો ભાજપ સાથે કે ન કોંગ્રેસ સાથે સંકળાયેલો છું, મારે માત્ર એટલું ધ્યાન દોરવું છે કે આ ક્યાંક ખોટું થાય છે ત્યાં તંત્રએ જવાબદારી લેવી જોઈએ, તંત્રએ કંઈક કરવું જોઈએ. હવે દાખલા તરીકે અત્યારે 20 જણા હમણાં હોસ્પિટલમાંથી કોરોનામાંથી બહાર આવીને બહાર આવે છે, એમનો વિડીયો ઉતારે છે કે અમને તો બહુ સરસ ખાવા મળતું હતું, બહુ આ મળતું. સિવિલ હોસ્પિટલના ગોટાળા છેલ્લા અઠવાડિયાથી આપણે રોજ અખબારોમાં અને મીડિયામાં જોઈએ છે, એની જવાબદારી કોની? એ વિડીયો કેમ નથી ઉતારતા? ફક્ત એવા લોકોના વિડીયો ઉતારવા કે અમને સારું ખાવાનું મળે છે. અરે અંદર સારું ખાવાનું મળે છે એ અમને કબૂલ છે, પણ જેમને નથી મળતું અથવા તો પૂરતી સગવડ નથી મળતી અથવા તો જેનો કેસ 8-8 દિવસ સુધી એનું ડેડ બોડી ના મળતું હોય, આવી વસ્તુનું અમે ધ્યાન દોરીએ ત્યારે અમને કોંગ્રેસ વાળા જો સમજવાના હોય તો એ આપણે બિલકુલ નહીં. યોગેશભાઈ તમે યોગ્ય ધ્યાન દો તો અમે એને આવકારીએ છીએ. ધ્યાનમાં લેવાનો તેને ફરી એક વખત પુનરાવર્તન ન કરવામાં આવે પરંતુ તેનામાં સુધાર થાય. વાત શ્રમિકોની હોય, COVID-19 હોસ્પિટલની હોય કે તમામ અન્ય અત્યારની પરિસ્થિતિ સામે પહોંચી વળવાની. યોગેશજી, જયેશજી અને સંતોષજી તદુપરાંત પ્રશાંતજી આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે સંદર્ભે આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, શ્રમિકો રસ્તા ઉપર આવી ગયા, કાયદો હાથમાં લીધો તે બાબતને વખોડવામાં આવશે, પણ સૂકા ભેગું લીલું પણ બળી જાય તે નહીં ચલાવી લેવામાં આવે. આવી ઘણી બધી રજૂઆતો સાથે અમે આપની સમક્ષ ફરીથી જોડાઈશું. હાલ બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.